स्टार्ट एक्टिविटी टू बी। लास्ट टाइम आपने करी थी एक्टिविटी टू ए करी थी, हवे आपने एक्टिविटी टू बी स्टार्ट करी थी। एक्टिविटी टू बी में शू है तो कि तमने सेंटेन्स आपेलू हो, सेंटेन्स में अंडरलाइन करेलो हो, ये अंडरलाइन की जगह तमारे क्वेश्चन मार्क बनावानो, एटले के आज ये वाक्य छे वाक्य ने प्रश्नार्थ वाक्य में फेरवानो। तो प्रश्नार्थ वाक्य में फेरवा माटे पहेला शू करवानो, तो हु, वोट, वेर, वेन अने वाय। वाय आ चारे जे आ पांच छे ए पांच नो उपयोग करीने आपेला वाक्य ने प्रश्नार्थ वाक्य में फेरवानो। तो हु, वु एटले शू, क्यारे खबर पड़े कि तमने वु यूज करवानो, तो के ज्यारे एक के वधारे व्यक्ति नी माहिती मेळवा, इतले के आपेला वाक्य में जे करता हो ए करता ने बदले तमारे वु नो उपयोग करवानो, एमा एक व्यक्ति होय के एक करता वधारे व्यक्ति, ए व्यक्ति नी माहिती मेळवा माटे सेनो उपयोग करवानो, वु नो उपयोग करवानो। पछी वोट, वोट आर यू डूइंग आपणे एम कहे छे, तो तमे शू करी रह्या छो, तो तमे जे करो छो एनी क्रिया जाणवा माटे। तो आपेला वाक्यमां कोई क्रिया छे ए क्रिया जाणवा माटे सेनो उपयोग करवानो, वोट नो उपयोग। तो वाक्यमां थती क्रिया जाणवा माटे वोट नो उपयोग करीशु। पछी वेर, तो वेर आर यू आपणे एम कहीए तमे क्यां छो, तो शू जाण्यु आपणे स्थान, तो कोई व्यक्ति, वस्तु के प्राणी। तो कोई व्यक्ति, वस्तु के પ્રાણીનું સ્થાન જાણવા માટે આપણને આના પરથી શેની ખબર પડે છે, એ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીનું સ્થાન એ જાણવું હોય તો એ જાણવા માટે આપણે શેનો ઉપયોગ કરવાનો, વેરનો। તો સ્થાન જાણવા માટે વેરનો ઉપયોગ થાય છે, વેર। એવી જ રીતે આપેલા વાક્યમાં કોઈ પણ વ્યક્તિ, વસ્તુ એટલે જે પણ હશે, જે કરતા હશે અથવા કંઈ ક્રિયા થઈ રહી હશે, તો એ ક્રિયા એ બંનેનો સમય જાણવા માટે। તો આપેલા વાક્યમાં થતી ક્રિયાનો સમય જાણવા માટે, કેટલા વાગે થઈ છે, ક્યારે થઈ છે, બરાબર, એ ક્રિયા ક્યારે બની છે, તો આપણે વેન ઉપરથી આપણે શું જાણી શકીએ, તો કે વેન કરી અને એને પ્રશ્નાર્થ વાક્ય બનાવે તો એનો જે જવાબ મળે એની ઉપરથી જે વાક્ય છે એ વાક્યમાં થઈ રહેલી જે ક્રિયા છે એ ક્રિયાનો આપણને સમય જાણી શકે છે। એવી જ રીતે વાય, આનું ગુજરાતી શું થશે, શા માટે, વેનનું ક્યારે, પછી વેરનું ક્યાં, વોટ માટે શું અને વુ માટે કોણ, આનું ગુજરાતી ઉપરથી તમને ખબર પડી જાય કે આપણે આ શેના માટે યુઝ કરશું। કોણ એટલે વ્યક્તિ માટે, વોટ એટલે શું એટલે ક્રિયા માટે, પછી વેર ક્યાં સ્થાન માટે, પછી વેન એટલે ક્યારે સમય જાણવા માટે, અને વાય એટલે શા માટે, કોઈ કારણ જાણવા માટે। એટલે આપેલા વાક્યમાં થતી ક્રિયાઓનું કારણ જાણવા માટે, તમે શું કામ આમ કર્યું, શા માટે કર્યું, તો એ જે કારણ છે એ કારણ, તો કારણ જાણવા માટે આપણે વાયનો ઉપયોગ કરે છે। તો અહીંયા જે ફ્રેમ ક્વેશ્ચન આપેલા છે એક્ટિવિટી ટુ બીમાં, ફ્રેમ ક્વેશ્ચન છે, એ ક્વેશ્ચન તમને સેન્ટેન્સ આપેલા છે, એ સેન્ટેન્સ પરથી તમારે ક્વેશ્ચન બનાવવાના છે। તો જે અંડરલાઇન કરેલી છે એ અંડરલાઇન કરેલા શબ્દને બદલે આપેલા જે પણ ક્વેશ્ચન ટેગ છે, જે વુ, વોટ, વેર, વેન, વાય, આ બધાનો ઉપયોગ કરવાનો છે। તો અંડરલાઇનની જગ્યાએ આપણે ક્યારે આનો ઉપયોગ કરીશું એ આપણે જોઈએ। તો જો, માય ફ્રેન્ડ વિઝિટેડ અમિત્સ વિલેજ
लास्ट वेकेशन तो जो माय फ्रेंड छे सु आव्यु करता आव्यु तो करता आव्यु એટલે વ્યક્તિ છે તો વ્યક્તિ માટે આપણે સેનો ઉપયોગ કરીશું એક કે વધારે વ્યક્તિની માહિતી મેળવવા માટે હુ નો ઉપયોગ કરીશું તો આપણે માય ફ્રેન્ડ ની બદલે શું યુઝ કરીશું હુ તો માય ફ્રેન્ડ નીકળી જશે એટલે આવશે હુ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન સૌથી ઇઝી વુ વુમાં કંઈ જ નહીં કરવાનું કરતા કાઢી નાખવાનું કરતાને બદલે વુ યુઝ કરવાનું આપેલામાં વાક્યમાં પછી જે હોય એ એમનું એમ મૂકી દેવાનું એટલે કરતા નીકળી જશે એના બદલે વુ આવશે અને એ જે પણ છે બધું એમનામ અને ક્વેશ્ચન માર્ક કરવાનું નહીં ભૂલવાનું હવે શું છે માય ફ્રેન્ડ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન તો હવે અહીંયા શેનો યુઝ કર્યો તો પહેલાં આપણે ક્રિયાપદ જોવાનું વુ સિવાયના બીજા કોઈ પણ વેસ્ટર્ન ટેકનો ઉપયોગ કરીશું ત્યારે વાક્યમાં ફેરફાર થશે તો અહીં શું છે પહેલાં ક્રિયાપદ જોવાનું તો ક્રિયાપદનો કાળ જોવાનો પહેલાં તો વિઝિટેડ છે વિઝિટેડ એટલે શું આપેલું વાક્ય શેમાં છે તો કે સાદા ભૂતકાળમાં છે તો જ્યારે પણ વાક્યમાં ક્રિયાપદ આપેલું હોય ટુ બીનું રૂપ ના આપેલું હોય ટુ બીનું રૂપ એટલે કે વોઝ કે વેર અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માટે એમ ઇઝ કે આર જો આપેલા વાક્યમાં ટુ બીનું રૂપ આપેલું ન હોય એટલે કે વોઝ કે વેર ના આપેલું હોય અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હશે તો એમ ઇઝ આર આપેલું એટલે આ જો આપેલું ના હોય તો આપણે જોવાનું ક્રિયાપદ હવે ક્રિયાપદની પાછળ જો ઈડી લાગેલું છે અથવા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હશે તો શું કરવાનું તો અહીં આપણે સહાયકારક ક્રિયાપદ ડીડ મૂકવાનું શેના માટે ક્વેશ્ચન માર્ક બનાવવા માટે જો આપેલું વાક્ય છે એ સાદા ભૂતકાળમાં અથવા તો કોઈ પણ એટલે ભૂતકાળમાં હોય ચાલુ ભૂતકાળમાં હોય સાદા ભૂતકાળમાં એટલે આપેલું વાક્ય જો ભૂતકાળમાં હશે તો અહીં શું યુઝ કરવાનું આપણે ડીડનો ઉપયોગ કરવાનો અને જો આપેલું વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હોય એમ ઇઝ કે આર ન આપેલું હોય અને ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લગાડેલું હોય તો ડુ કે ડઝનો ઉપયોગ કરવાનો ક્યારે ડુ જો એસ કે ઈએસ લગાડેલું હોય તો ડઝ યુઝ કરવાનો અને જો એસ કે ઈએસ બંનેમાંથી કોઈ પણ એક ના લગાડેલું હોય અને જો મૂળ રૂપ હોય ક્રિયાપદનું તો ડુ ઉપયોગ કરવાનો એટલે વાક્યને ક્વેશ્ચન માર્ક બનાવવા માટે એટલે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવા માટે ક્રિયાપદ જોવાનું જો ક્રિયાપદ ભૂતકાળમાં હશે તો ડીડનો યુઝ કરવાનો અને જો ક્રિયાપદ છે એ વર્તમાનકાળમાં હશે એટલે કે આપેલું વાક્ય છે સાદા વર્તમાનકાળમાં હોય અને ક્રિયાપદની પાછળ એસ કે યસ લગાડેલું હોય તો ડઝનો ઉપયોગ કરો અને જો ક્રિયાપદનું મૂળ રૂપ હોય તો ડૂનો ઉપયોગ કરવો હવે આપણે ફર્સ્ટ ક્વેશ્ચન બનાવ્યો હુ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન હવે આ ફર્સ્ટ જે અંડરલાઈન કર્યું હતું એનો ક્વેશ્ચન બનાવ્યો હવે એના પછીનો ક્વેશ્ચન અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન તો શું છે મારા ફ્રેન્ડે અમિતના ગામડાની મુલાકાત લીધી હતી તો શેની મુલાકાત લીધી તો શું અમિત્સ વિલેજ તો આપણને અહીંયા શેના વડે પ્રશ્ન પૂછું તો કે વોટ વડે આ શું હતું વુ તો અહીં વોટ વડે પ્રશ્ન પૂછે ત્યારે આપણને અહીંયા જવાબ મળે છે એટલે જ્યારે પણ કરતાને આપણે વોટ વડે પ્રશ્ન પૂછશું ત્યારે આપણને શું મળશે આજે છે એનો આન્સર મળે છે તો અહીં આપણે વોટનો ઉપયોગ કરીશું કેવી રીતે ખબર પડે તો કે માય ફ્રેન્ડ વિઝિટેડ અમિત્સ વિલેજ
लास्ट वेकेशन जो आपने खबर ना पड़े तो करता ने तमे शू वड़े प्रश्न पूछो त्यारे तमने जे पण मळशे ए छे ए काढ़ी अने एने आ जग्याए वोट लगाड़वानुं। એટલે કરતા ને આપણે શું વડે પ્રશ્ન પૂછે ત્યારે આપણને જે જવાબ મળે એ કાઢી અને એના વડે વોટ લગાડવાનો। તો અહીંયા શું આવશે, પહેલા તો વોટ, પછી વિઝિટેડ છે તો શું યુઝ કરવાનું, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એટલે યુઝ કરવાનું ડીડ, વોટ ડીડ। પછી જ્યારે પણ આપણે ડીડ, ડુ કે ડઝ લગાડે તો અહીં ક્રિયાપદમાં જે પણ ફેરફાર કરેલો હશે એ નીકળી જશે અને અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, એટલે વોટ ડીડ વિઝિટ, પણ કોણ, વોટ ડીડ માય ફ્રેન્ડ વિઝિટ, તો અહીંયા આવશે વોટ ડીડ માય ફ્રેન્ડ વિઝિટ લાસ્ટ વેકેશન। શું કર્યું આપણે, અહીં ડીડ લગાડ્યું અને ક્રિયાપદમાંથી એ ડી નીકળી ગયું, અથવા ક્રિયાપદનું જો ભૂતકાળનું રૂપ હશે તો એના બદલે આપણે શેનું રૂપ લગાડવાનું, મૂળ રૂપ લગાડવાનું, અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે એ નીકળી જશે, એટલે વોટ ડીડ માય ફ્રેન્ડ વિઝિટ લાસ્ટ વેકેશન। તો લાસ્ટ વેકેશન છે હવે, તો એમાં અન્ડરલાઈન કરેલી, તો લાસ્ટ વેકેશન આપણને શું સૂચવે છે, સમય બતાવે છે ક્યારે, શું છે તો કે છેલ્લા વેકેશનમાં, તો આ છે એ આપણને સમય બતાવે છે, તો સમય બતાવે તો એના માટે આપણે શું યુઝ કરીશું, તો કે વેન। તો પછીનું વાક્ય વેન, પછી વિઝિટેડ, વુ સિવાયના બધા જ વાક્યોમાં સહાયકારક ક્રિયા પર ડીડ અથવા ડુ કે ડઝનો ઉપયોગ કરવાનો, તો વેન ડીડ, પછી શું છે, માય ફ્રેન્ડ વિઝિટ અમિસ વિલેજ, જે સમય દર્શાવતો શબ્દ છે એ શબ્દ નીકળી જશે અને એના બદલે આપણે શું લગાડ્યું છે, વેન। તો હુ વિઝિટેડ અમિસ વિલેજ લાસ્ટ વેકેશન, પછી વોટ ડીડ માય ફ્રેન્ડ વિઝિટ લાસ્ટ વેકેશન, અને વેન ડીડ માય ફ્રેન્ડ વિઝિટ અમિસ વિલેજ। હવે પછીનું વાક્ય, પછીનું વાક્ય શું છે, તો કે કનૈયાલાલ મુનશી રોટ પાટણની પ્રભુતા ઇન 1960। હવે કનૈયાલાલ મુનશી છે એને લખી હતી શું, તો કે પાટણની પ્રભુતા જે કાવ્ય છે એ 1916 લખી હતી। તો હવે પહેલું શું હશે, કનૈયાલાલ મુનશી કરતા આવ્યું એટલે શું આવશે, હુ, એમાં કંઈ જ ફેરફાર નહીં થાય, હુ હશે, ત્યારે કરતાની જગ્યાએ હુનો ઉપયોગ કરી પછીનું જે પણ વાક્ય હશે એમનેમ લખી નાખવાનું, એટલે હુ બ્રોટ પાટણની પ્રભુતા ઇન 1960। અહીંયા શું કરવાનો, ક્વેશ્ચન માર્ક। પછીનું વાક્ય, પછીના વાક્યમાં શું છે, એ જ વાક્યમાં પછી અન્ડરલાઈન શેમાં કરેલી છે, તો કે પાટણની પ્રભુતા, તો કનૈયાલાલ મુનશીએ શું લખ્યું, તો પાટણની પ્રભુતા એ કાવ્ય લખ્યું છે, તો એને શું કરવાનું, એને આપણે વોટ વડે પ્રશ્ન બનાવવાનો, પછી શું જવાનું, હુ વડે પ્રશ્ન બનાવે ત્યારે ક્રિયાપદ કે કંઈ જોવાનું રહેતું નથી, પણ જ્યારે એના સિવાયના પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ત્યારે શું જોવાનું, ક્રિયાપદ, તો ક્રિયાપદનું શું છે, ભૂતકાળનું રૂપ છે, તો અહીં રોટ આપેલું છે એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે, શેનું છે, તો કે રાઇટનું રોટ, આ ભૂતકાળનું રૂપ છે એટલા માટે આપણે શેનો ઉપયોગ કરીશું, અહીં આપણે જેમ ડીડનો ઉપયોગ કર્યો હતો એવી જ રીતે અહીં આપણે ડીડનો ઉપયોગ કરીશું, એટલે વોટ ડીડ રાઇટ, રોટનું શું થઈ જશે, રાઇટ, જ્યારે પણ ડીડ મૂકીએ એટલે એક વાક્યમાં બે ભૂતકાળના રૂપ ન આવે એટલા માટે અહીંયા ડીડ તો આપણે કાળ માટે મૂક્યું જ છે, તો હવે ક્રિયાપદનું આપણે મૂળ રૂપ મૂકશું,
What did write Kanhaiya Lal Munshi in 1960? Kanhaiya Lal Munshi એ 1916 માં શું લખ્યું હતું? હવે તેના વડે પ્રશ્નાર્થ બનશે, શું આપેલું છે? ઇન 1916 એટલે સમય દર્શાવે છે, તો સમય દર્શાવે ત્યારે આપણે શેનો ઉપયોગ કરીશું? વેન. તો વેન ડીડ રાઇટ કનૈયાલાલ મુનશી મુનશી પાટણની પ્રભુતા થશે? સમય દર્શાવતો વાક્ય, જે વાક્યમાં સમય દર્શાવતો શબ્દ છે ઇન 1960 એ આપણે કાઢી નાખ્યો અને એના જગ્યાએ આપણે વેનનો ઉપયોગ કરીશું. એટલે વ્યક્તિ માટે હુ, ક્રિયા માટે વોટ અને સમય માટે વેન. હવે પછીનું વાક્ય, થર્ડ નંબર. સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965 ઇન ઓહાયો. હવે સુનિતા વિલિયમનો જન્મ 19 સપ્ટેમ્બર 1965 ઓહાયો જિલ્લામાં થયો હતો. તો શું છે અહીં આપણને વોઝ આપેલું છે? વોઝ આપેલું છે એટલે સહાયકારક ક્રિયાપદ આપેલું છે. જો સહાયકારક ક્રિયાપદ વોઝ કે વેર કે એમિઝ આર આપેલો હોય ત્યારે આપણે વાક્યમાં ડીડનો કે ડુ કે ડઝનો ઉપયોગ કરીશું નહીં. અહીં આપણને આપેલું જ છે એટલે વાક્યમાં આપણે એમનેમ જ મૂકવાનું રહેશે. પહેલાં તો સુનિતા વિલિયમ્સ માટે તો શું યુઝ કરીશું? વુ. વુ વોઝ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965 ઇન ઓહાયો. હવે પછીનું ક્વેશ્ચન, શું એમાં અંડરલાઇન છે? 19 સપ્ટેમ્બર. તો શું દર્શાવ્યું છે આપણને? સમય. તો શેનો ઉપયોગ કરશું? સમય દર્શાવ્યો હશે ત્યારે વેન. તો વેન વોઝ, આપણે અહીં કંઈ જ ફેરફાર નથી કરવાનું. વોઝ આપેલું છે એટલે વોઝ જ મૂકવાનું છે. કોઈ એવું કહે કે વોઝ આપેલું છે ભૂતકાળનું રૂપ છે તો અહીંયા ડીડ મૂકું તો ના, વાક્યમાં કોઈ જ ફેરફાર કરી શકાય નહીં. એટલે વોઝ કે વેર જ્યારે કંઈ પણ ક્રિયાપદ આપેલું હોય સહાયકારક ક્રિયાપદ ત્યારે એમનેમ જ મૂકવાનું. અહીંયા વોઝને બદલે ડીડનો ઉપયોગ નહીં કરવાનો, જે પણ આપેલું છે એમનેમ જ મૂકવાનું. વેન વોઝ સુનિતા વિલિયમ બોર્ન ઇન સોરી ઓન વેન વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન, પછી ઓન 19 સપ્ટેમ્બર છે તો 19 સપ્ટેમ્બર નીકળી જશે, તો ઇન ઓહાયો સમય દર્શાવતું જે પણ હશે એ બધું નીકળી જશે. એટલે સુનિતા વિલિયમ વોઝ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર છે તો 19 સપ્ટેમ્બર આપણે કાઢી નાખશું. તો વેન વોઝ સુનિતા વિલિયમ બોર્ન ઇન ઓહાયો. અહીંયા આપણે 1965 લખવું હોય તો લખી શકે, કારણ કે એમાં આપણે અંડરલાઇન કરેલી નથી. એટલે એના વગર પણ વાક્ય બની શકે અને એ અહીંયા એડ કરીને એમ પણ વાક્ય બની શકે. પછી શું છે હવે? ઓહાયો તો શું બતાવે છે આપણને? સ્થાન બતાવે છે. તો જ્યારે પણ સ્થાન બતાવ્યું ત્યારે આપણે શેનો ઉપયોગ કરીશું? તો વેર. તો વેર વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965.
એટલે 1965 19મી સપ્ટેમ્બરમાં સુનિતા વિલિયમનો જન્મ ક્યાં થયો હતો? તો શું બતાવ્યું આપણને? ઓહાયો. એવી જ રીતે અહીંયા જે અંડરલાઇન કરેલી છે એના બદલે આપણે આ શબ્દોનો ઉપયોગ કર્યો અને એ શબ્દ છે આપણે કાઢી નાખી અને પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યા. એના પછીનું વાક્ય છે, મુન્ના મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. તો શું છે? પહેલાં તો મુન્ના વ્યક્તિ માટે હુ, તો હુ મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. પછીનું સેકન્ડ નંબરનું શું છે? મેંગો જ્યુસ છે. તો શું બનાવ્યું? તો મેંગો જ્યુસ. તો વોટ, પછી મેકનું મેડ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે એટલે અહીંયા શું આપણે યુઝ કરીશું? ડીડ. તો વોટ ડીડ મુન્ના મેક, ભૂતકાળનું રૂપ છે, ડીડ લગાડ્યું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જશે. વોટ ડીડ મુન્ના મેક ઇન ધ મોર્નિંગ. ક્યારે બનાવ્યું હતું? તો સવારમાં. આપણને શું બતાવે છે? ટાઈમ બતાવે છે, સમય બતાવે છે. તો શેનો યુઝ કરીશું આપણે આના બદલે? વેનનો. તો વેન ડીડ મુન્ના મેક મેંગો જ્યુસ. મુન્નાએ મેંગો જ્યુસ ક્યારે બનાવ્યું હતું? અને મુન્નાએ સવારમાં શું બનાવ્યું હતું? મેંગો જ્યુસ સવારમાં કોણે બનાવ્યું હતું? તો આ ત્રણનો ઉપયોગ કરીને આપણે ક્વેશ્ચન માર્ક બનાવ્યા. હવે એક્ટિવિટી 2B માં આ સિવાયનું હજી પણ એક વાક્ય છે, એ વાક્ય હોમવર્કમાં કરીને બતાડો. 5th નંબરનું જે વાક્ય છે આની પછીનું, એમાં ક્વેશ્ચન માર્ક બનાવીને બતાવવા.